परम हितकारी जय हो। गई काले भूतकाળની અંદર ઇતિહાસની અંદર આપણે ડોક્યુ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે બીએપીએસ સંસ્થાની અંદર તમામ પ્રકારની કેવી હાડમારી હતી। વિકાસનું તો નામ પણ નહોતું, ખાવા માટે પણ કંઈ મળતું નહોતું, પથ્થર ચાંટી ચાંટીને સંસ્થાના વ્યવહાર કરવા પડતા હતા। એવા સમયમાં શાસ્ત્રીજી મહારાજ એક પત્ર લખે છે। મોટા પુરુષ આર્ષ દ્રષ્ટા તો હોય છે, છતાં પણ લખેલા પત્ર ગુરુના સંકલ્પને સાકાર કરવા માટે પોતાના શિષ્યો પણ એટલો પુરુષાર્થ ચોક્કસ કરતા હોય છે। શાસ્ત્રીજી મહારાજ એક પત્રની અંદર જણાવ્યું છે કે સ્વામી, તમને તો અત્યારે દેખાતું નથી, પરંતુ મને તો ઇદમ દેખાય છે। શું તો આગળ લખે છે કે આપણી સંસ્થા બે સંસ્થા કરતા, એટલે કે અમદાવાદ મૂળ ગાદી અને વરતાલ મૂળ ગાદી, કે જે વખતે બંને સંસ્થાના વિકાસનો સૂરજ મધ્યાને તપતો હતો, એવા સમયે શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે સ્વામી, તમને તો દેખાતું નથી, પરંતુ મને તો ઇદમ દેખાય છે, આપણી સંસ્થાએ બે સંસ્થા કરતા પ્રતિષ્ઠા અને સંપત્તિ બંનેમાં આગળ વધી જશે। આટલા વર્ષો પહેલા બોલાયેલા શબ્દો હજી તો શતાબ્દીને આરે આવીને સંસ્થા ઊભી છે, પણ 100% ને પણ 101% શબ્દો મૂર્તિમાન થતા આપણે જોઈએ છીએ કે બે ને અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બાજુ બધી જ પ્રતિષ્ઠા અને સંપત્તિ મૂકવામાં આવે, છતાં પણ બીએપીએસ સંસ્થાનો વિકાસ, એનાથી પણ એમના શિષ્યોએ ગુરુના સંકલ્પને સાકાર કરવા માટે વધારી દીધો છે। અને કેવો વિકાસ થયો છે, સાવ સામાન્ય સંજોગો હતા, પણ આજે ધીમે ધીમે વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે। શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર યોગી બાપા એક પત્ર લખે છે શાસ્ત્રીજી મહારાજને। પત્રનું ટાઇટલ આપેલું છે કે આનંદ વિજયનો પત્ર। ખૂબ સારા સમાચાર, ગઈકાલે આપણે ટાઇટલ જોયેલા કે અમાસના નગારા ગંભીર મામલો, એ પ્રમાણે આમાં લખ્યું છે કે આનંદ વિજયનો પત્ર, એટલે કંઈક સારું હશે। અને પછી પત્રની અંદર વિગતો લખી છે કે ગઈકાલે ગોંડલ મંદિરની અંદર તો ઉત્સવ અને સમયા જેવું વાતાવરણ હતું, સવારથી સાંજ સુધી આખા ગોંડલ મંદિરની અંદર 3 હરિભક્તો આવ્યા હતા। હવે 3 હરિભક્તોમાં પણ જ્યાં ઉત્સવ સમયા જેવું વાતાવરણ લાગતું હોય, એનો વિકાસ કેટલી હદ સુધી થયો, હમણાં આપણે બધા જ સાક્ષી છીએ કે 28 નવેમ્બર બોચાસણની અંદર જ 3 કલાકની સભા માટે દુનિયાભરમાંથી પોતાના ગુરુના દર્શન કરવા માટે એ જ સંસ્થાની અંદર 3 લાખ જેટલા હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા। આટલી હદ સુધી હજી તો 100 વર્ષ નથી થાય ને વિકાસને પહોંચાડી દીધો। જ્યારે મંદિર બનતા હતા એ વખતે વિરોધીઓ બધા કહેતા કે આ તો મંદિર બનાયા કરે છે, પણ ભવિષ્યમાં તો આ મંદિર અમારે સાચવવા પડશે, અને બધા અર્ધા અર્ધા મૂકીને ચાલ્યા જાય છે, પૂરા કોણ કરશે? પણ એ વખતે એને ખ્યાલ નહોતું કે પૂરા કરનારા તો પાછળ આવે છે, અને પૂરા કરવાની ક્યાં વાત છે, પણ એટલા મંદિરો થશે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ જેની નોંધ લેશે કે આ પૃથ્વીમાં સૌથી ઓછા સમયમાં કોઈ એક જ વ્યક્તિએ સૌથી વધારે મંદિરોની પ્રતિષ્ઠા કરી હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ બનશે। ત્યારે તો ખ્યાલ નહોતો, પણ છતાં વિકાસ ધીમે ધીમે વધતો ગયો। શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા ત્યારે 5 સંતો હતા, અને 5 સંતોમાં પણ કોઈક જો ચાન્સ આવે તો એને પણ પતાવી દેવાના પૂરેપૂરા પ્રયત્ન થતા, અને બામણ ગામમાં ઉપરથી સંતોને નીચે પણ નાખ્યા। એમના મનમાં હતું કે 4-5 પાર પાડી તો બંધ થઈ જાય, પણ એને ખ્યાલ નહોતો કે ભવિષ્યની અંદર આ સંસ્થાની અંદર 771 સંતો ભણેલા ગણેલા તૈયાર થશે, એકની ક્યાં વાત છે। અને સ્વામીશ્રીના વિકાસનો રેકોર્ડ મંદિરોની અંદર સતત 35 વર્ષથી સ્વામી એક ધારો રેકોર્ડ પોતાનો એવરેજ જાળવી રાખી છે। 15 દિવસ થાય અને સમાજની અંદર એક મંદિરની ભેટ આપે, આ 1 દિવસ કરવું સહેલું છે, 35 વર્ષ સુધી એવરેજ ને જાળવી રાખવી, એટલે 15 દિવસ થાય ને એક સાધુને દીક્ષા આપી જોઈ, 35 વર્ષની અંદર 771 સાધુ, દર આટલા 15 દિવસ થાય ને કાપી દે। આ પ્રકારનો જબરજસ્ત સ્વામી બાપાએ વિકાસ કરેલો છે। ત્યારે બધાના મનમાં હતું કે અક્ષર પુરુષોત્તમનું નામ પૃથ્વી પર કોઈ ખૂણાની અંદર લેવાવું જ ન જોઈએ, અને એના માટેના પૂરેપૂરા પ્રયત્નો થતા, પણ એ વખતે કોઈને ખ્યાલ નહોતો
કે ગામડાઓ ચરોતરના સામાન્ય ગામડામાં તો ઠીક છે, પણ એ નામ તો યુનોની જનરલ એસેમ્બલીની અંદર ગાજવા મળશે, મોટી મોટી ધર્મસભાઓની અંદર બીએપીએસના નામ ગાજવા મળશે, અને સામાન્ય માણસ તો ચર્ચા કરતા થતા થશે. પરંતુ ભારતના પ્રેસિડેન્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ હોવા છતાં પણ રાત્રિના અંધકારની અંદર 5-6 મહિના પહેલા દિલ્હીના બ્રિજ ઉપરથી પસાર થતા હશે, અને પસાર થતા અક્ષરધામની લાઇટ જોઈ ત્યારે અબ્દુલ કલામ સાહેબે એમના સેક્રેટરી વાયએસ રાજનને કહ્યું કે આપણી પાસે 10-1 મિનિટનો ટાઈમ છે તો અક્ષરધામના દર્શન કરવા જવું છે. વાયએસ રાજન કે બધું બંધ થઈ ગયું હોય ને, સિક્યુરિટી નથી, તમે કહેતા હોય તો જવું, મારી જવાબદારી નહીં, એટલે કે તો વાંધો નહીં પછી જઈશું. તો રાત્રે અંધકારની અંદર મુસ્લિમ પ્રેસિડેન્ટ પણ આની ચર્ચા ગાડીમાં જતા જતા કરે, અને પૃથ્વી ઉપર તો ઠીક, પણ પૃથ્વીથી 10-10 હજાર ફૂટની ઊંચાઈ ઉપર પણ આની ચર્ચાઓ થશે કોને ખબર હશે. 3-1 વર્ષ પહેલા જ્યારે બિલ ક્લિન્ટન પોતે પ્રેસિડેન્ટ હતા અમેરિકાના, એ વખતે ઇંગ્લેન્ડ આવેલા અને ટોની બ્લેર સાથે એમની મુલાકાત હતી, તો બંને ક્રિશ્ચિયન્સ પ્રેસિડેન્ટ દુનિયાની મહાસત્તા પ્લેનની અંદર હતા, ને એ વખતે ટોની બ્લેરે બિલ ક્લિન્ટનને કહ્યું કે આ વખતે તો આપણે રહી ગયું, પણ હવે જ્યારે તમે ઇંગ્લેન્ડ લંડન પધારો ત્યારે સમય લઈને આવજો, અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ હિન્દુ મંદિર છે એ મંદિરના દર્શન કરવા આપણે જવું છે. તો એની દર્શન કરવાની જિજ્ઞાસા એક મોટી મોટી દેશને મહાસત્તાઓ એના બે પ્રેસિડેન્ટો પણ કરતા થઈ જશે ત્યારે કોને ખ્યાલ હોય. પણ છતાં એ વિકાસ ધીમે ધીમે એટલો બધો આગળ વધ્યો. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાને એક વખત પત્રની અંદર લખે છે કે સ્વામી, સમય આ ઉત્સવ આવે છે તો તમે ઝાલાવાડની અંદર વિચરણ કરો છો, તો વિચરણ કરતા કરતા જોળી માગીને લાવજો, જો જોળીમાં અનાજ આવશે તો સમયમાં હરિભક્તોને રસોઈ કરીને જમાડીશું, નતર જમાડશું શું. ખાત્રજની અંદર ઘનશ્યામ સ્વામી વિચરણ કરતા તો એમને શાસ્ત્રી મહારાજ લખ્યા છે કે પૂજ્ય ઘનશ્યામ સ્વામી, આપ વહેલી તકે ભિક્ષા માગી તુવેરની દાળ અહીં મોકલી આપજો કે જેથી મહેમાનોને ખીચડી થાય. અત્યારે તો સારંગપુરની અંદર ખીચડી, મગના દાળની ખીચડી જમાડીએ છીએ, પણ મહેમાનને આ શોભે નહીં, એટલે તુવેરની દાળની ખીચડી થાય તો સારું, તો વહેલી તકે મોકલાવજો. આ પ્રકારની સંસ્થાની પરિસ્થિતિ હતી. પરંતુ ધીમે ધીમે આ વિકાસ થતા થતા હમણાં છેલ્લો ઉત્સવ આપણો થયો દિલ્હીની અંદર. યોગીજી મહારાજના સંકલ્પે આ ઉત્સવની અંદર હરિભક્તો દર્શન કરવા માટે આવતા હતા, તો જ્યાં જોળી માગી માગીને માંડ માંડ પૂરું થઈને હરિભક્તોને જમાડવામાં આવતા, એ વિકાસ એટલી હદ સુધી પહોંચશે કે રોજના 24,000 હરિભક્તો અને 8,000 સ્વયંસેવકો એટલે કે 32,000 હરિભક્તો આપણા ત્યાં દિલ્હીની અંદર હોય, અને 3 ટાઈમનું જમવાનું એટલે 96,000 ડીશ રોજની બને, 96,000 ડીશ. અને એ પણ સ્વામી બાપાએ કહ્યું કે ચોખ્ખા ઘીની અંદર બધાને બનાવીને જમાડજો, જ્યાં તેલનાય પૈસા નતા, શાકનાય પૈસા નતા, ત્યાં 35 દિવસ સુધી રોજની 96,000 ડીશ ચોખ્ખા ઘીની અંદર રસોઈ બનાવીને બધાને જમાડવામાં આવશે કોને ખબર પડે. પણ છતાં વિકાસ ધીમે 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 કરતો ખૂબ જ આગળ વધતો ગયો. આ વિકાસની વાતો સાંભળી આપણને બધાને ખૂબ આનંદ પણ થયો, તાળીઓ પણ પાડવાની ઈચ્છા થઈ. પણ તાળી પાડવી સહેલી છે, પણ એ તાળી પડાવવા માટેના પુરુષાર્થ કરવા ને બહુ સહેલા નથી હોતા. ગુજરાતીમાં આપણે પંક્તિ વાંચીએ છીએ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. આટલી બધી સિદ્ધિ મેળવવા માટે આપણને સામાન્ય ખાલી ભણતા હોય ને ખબર હશે કે 1 થી 3ની અંદર નંબર લાવવા માટે પરસેવા પાડી નાખવા પડતા હોય છે, તોય નથી આવતા, તો 33+2 જ કરવા પડતા હોય છે. આમાં તો આટલો વિકાસ થયો હશે તો કેટલો પુરુષાર્થ કર્યો હશે. સ્વામી બાપા કરચેલિયાની અંદર વિચરણ કરતા હતા, એની પહેલા ત્યાં એક રણછોડભાઈ કરીને આપણા હરિભગત છે, ત્યાં બાપાની મૂર્તિ હતી, એ મૂર્તિની અંદર પાણી ટપકતું હતું, એટલે આ બધું આશ્ચર્ય અને ઐશ્વર્ય જેવું દેખાતું, તો ચમત્કાર જેવું હતું, એટલે બધા હરિભક્તો આજુબાજુના ગામમાંથી ના દર્શન કરવા માટે આવતા, બસો ભરી ભરીને આ દર્શન કરે કે બાપાની મૂર્તિમાંથી પાણી ટપકે છે. સ્વામી બાપા થોડા સમય પછી ત્યાં પધાર્યા હશે, કરચેલિયાની અંદર નીકળ્યા બપોરનો સમય, અને પધરામણી કરી લોથપોથ થઈ થાક્યા પાક્યા ત્યાં ઘેર આવ્યા, એટલે રણછોડભાઈએ કહ્યું કે બાપા, અમારા ઘરની અંદર આપની મૂર્તિ છે, મૂર્તિમાંથી પાણી ટપકે છે અને બધા દર્શન કરવા માટે આવે છે. આ જ્યાં વાત કરી ત્યાં સ્વામી બાપા પધરામણી કરીને, બપોરનો સમય હતો, શરીર ઉપર પરસેવો થઈ ગયેલો, સ્વામીએ પોતાના કપાળ ઉપર આમ કરી અને હાથ લીધો, અને સ્વામી આમ નીચે છાંટ્યો અને કહ્યું, રણછોડભાઈ આ પાણીથી કઈ નહીં થાય, આ પાણી વાપરવું પડશે. તો એમણે જે વિકાસ કરેલો છે, ચમત્કાર બતાવવા માટે સમર્થ છે, એમના સંકલ્પે બધું જ થઈ શકતું હોય છે, છતાં પણ અત્યારે જે આપણને વિકાસ દેખાય છે એ વિકાસમાં એમને ક્યારેય
सेज पण चमत्कार वापर्यो नथी, केवल पोताना देहनी परवाक छोड़ी अने अनंत ने अपार विचरण करेलू छे। ए विचरण ने परिणामे अत्यारे आपणे सत्संगनी जे लीली फूलवाड़ी देखाय छे एनु कारण ए छे। अने केवुं विचरण थयेलू छे, जेम श्रीजी महाराजनुं समाधि प्रकरण के नीलकंठ वर्णीनुं वन विचरण आपणे सांभळीए छे त्यारे आपणा मननी अंदर थाय छे कि आ तो अकल्पनीय छे, अशक्य वस्तु छे, थाय ज नहीं। गुणातीतानंद स्वामी वातो करवानी अपार श्रद्धा जारे जोईए छे त्यारे थाय कि आवी वातो करवानी कथा वार्तानी श्रद्धा अकल्पनीय छे। शास्त्रीजी महाराजनी वातो आपणे गईकाले सांभळेली कि निष्ठा ने उपासना प्रवर्तन माटेनी एमनी जे अंतरनी अंदर निष्ठा ए पण अकल्पनीय छे। योगीजी महाराजनो जे निस्वार्थ प्रेम ए प्रेम पण अकल्पनीय छे। एज न्याये स्वामी बापाए करेलू सत्संग विकास प्रचार अने प्रसार माटेनुं विचरण अत्यंत अकल्पनीय छे। भविष्यमां कोई मानवा पण तैयार थशे नहीं, एमना माटे एवुं कहेवाशे के जनरेशन टू कम विल हार्डली बिलीव देट सच अ मेन युअर वॉक इन फ्लेश एंड ब्लड। के भविष्यनी अंदर प्रमुख स्वामी जेवा महापुरुषो सदेहे आटलू अने आवो विचरण करी गया एवी भविष्यनी पेढ़ी कोई मानवा तैयार थशे नहीं। आपड़ा नसीब छे के थोड़ू घणू आंखे जोयेलू छे एटले आपणुं हृदय कबूल करे छे, पण आपड़ा पछीनी पेढ़ी आ कबूल करवा तैयार नहीं थाय के कोई माणस आड़ मासना हैयामां आटलू विचरण करी सके। पण आ तो साक्षी छे, संतो पण अत्यारे साक्षी छे अने ऐतिहासिक बधी ज रीते आ विचरण करेलू साक्षी छे। અને કેવું વિચરણ સ્વામી બાપાએ કરેલું છે, હમણાં ક્રિશ્ચિયન ધર્મની સૌથી મોટો એક ફાટો આરસીસી એટલે કે રોમન કેથોલિક ચર્ચ, એમના મુખ્ય વડા પોપ જ્હોન પોલ II 3-1 વર્ષ પહેલા પોતે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામ્યા પછી ટાઈમ્સ મેગેઝિનની અંદર ક્રિશ્ચિયન્સને બહુ જ આનંદ હતો, કારણ કે એવું કહેવાય છે કે પોપ જ્હોન પોલ II એને પોતાના જીવનની અંદર અત્યંત વિચરણ કરેલું એવું એ લોકો માનતા હતા। અને એવું લખેલું હતું ટાઈમ મેગેઝિનની અંદર કે છેલ્લા 500 વર્ષના બધા જ પોપને એક બાજુ ભેગા કરવામાં આવે અને એક બાજુ ફક્ત પોપ જ્હોન પોલ II એને મૂકવામાં આવે તો આનું એકલાનું વિચરણ છે પોતાના ધર્મના પ્રચાર માટેનું વધી જાય, એટલું બધું એને વિચરણ કરેલું એ પ્રકારની બધી માહિતીઓ છે ત્યાં ટાઈમ મેગેઝિનની અંદર આપવામાં આવેલી। અને પછી છેલ્લે એણે જે વિચરણ કરેલું એ દિવસોની યાદી મૂકવામાં આવી કે કેટલા કેટલા દિવસ એને આ સત્સંગ પ્રચાર માટે ગયેલા છે વેટિકન સિટી છોડીને। એ વિચરણની યાદી એટલી બધી દિવસોની લાંબી હતી કે આપણને જાણીને આશ્ચર્ય થશે કે એક વ્યક્તિએ 500 વર્ષના પોપ બરાબર એક પોપ થાય અને એના વિચરણના દિવસો એને લખેલા, તમને એમ થશે કે આટલી મોટી સત્તા અને આટલું વિચરણ। એમાં લખેલું હતું કે ફક્ત એણે પોતાના 30-35 વર્ષના જીવન દરમિયાન વિચરણ કરેલા દિવસો હતા 264, તો પણ 500 વર્ષના પોપ બરાબર એક પોપનું વિચરણ થતું હશે તો બીજાનું કેટલું હશે। સ્વામી બાપાએ 35 વર્ષની અંદર દરેક વર્ષની અંદર 364 દિવસ સુધી વિચરણ કરેલું છે, સતત 35 વર્ષ સુધી જ્યારથી પોતે પધાર્યા છે ત્યારથી આ વિચરણ એમને જાળવી રાખ્યું છે। તો એમના વિચરણની અંદર પેંગડામાં પગ મૂકેવો હજી સુધી આપણી આંખે તો કોઈ જોઈ શકાશે નહીં કે આવું વિચરણ, છતાં સ્વામી બાપાએ સત્સંગ વિકાસ માટે આ વિચરણ કરેલું છે। અને એ વિચરણ કેટલું સ્વામી સામાન્ય વિચરણ નથી, હરિભક્તોના ઘેર ઘેર જઈ અને આમ પર્સનલ ટચ કરવાનો, અને એવું કહેવાય છે લગભગ સ્વામી બાપાએ 15-20 લાખ હરિભક્તોનો તો આમ પર્સનલ ટચ કરેલો છે, હાથ ઊંચા કરી નીકળી ગયેલા નથી, એક એક વ્યક્તિઓને મુલાકાત આપેલી છે અને આ ભીડો તો અત્યંત અસહ્ય હોય છે। ગુણાતીતાનંદ સ્વામી છેલ્લે 1922 અંદર અમદાવાદની અંદર લગભગ પધાર્યા ત્યારે એમની સાથે પવિત્રાનંદ સ્વામીનો ઉતારો અમદાવાદ મંદિરમાં હતો અને સ્વામી પધાર્યા એટલે તો ચારે બાજુથી માનવ મેરામણ, ભક્તો બધા એમના દર્શન અને મળવા માટે આવતા હતા અને બાજુમાં પવિત્રાનંદ સ્વામીનો ઉતારો હતો, એમને કોઈ મળવા આવતું જ નહોતું, પણ ગુણાતીતાનંદ સ્વામીને હરિભક્તો મળવા માટે આવે, એમની સાથે વાતો થાય, આખો દિવસ આ પ્રોગ્રામ ચાલે, એટલે કઈ ન હોવા છતાં પણ પવિત્રાનંદ સ્વામી એકદમ ગુસ્સે થઈ ગયા અને એમના સેવકને કહ્યું કે ક્યાં ગયો જગજીવન, એટલે એમના સેવક જગજીવન હતા આવ્યા કે હા સ્વામી શું છે, કે મારો ઉતારો આ ગુણાતીતની બાજુમાં રખાય, આવો ભીડો તો ગુણાતીત સહન કરી શકે, મારાથી સહન થાય નહીં, આપણો ઉતારો બદલી નાખો। એક માણસ એમને મળવા આવતું નહોતું છતાં પવિત્રાનંદ સ્વામીએ પોતાનો ઉતારો બદલી નાખ્યો, ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને મળતા રહ્યા, આવો ન સહન થાય એવા પ્રકારનો ભીડો સ્વામી આજ સુધી વેઠી રહ્યા છે। તો આપણા અંતરની અંદર પણ આપણે આ સેવા કરવાની જ છે,
પણ આપણા ગુરુએ કરેલી સેવા અંતરની અંદર એમનો મહિમા જેટલો થશે એટલું જ સેવા સારી રીતે કરી શકીશું. ગઈકાલે પણ આપણે વાત કરેલી કે જ્યાં સુધી અંતરની અંદર એવું ગૌરવ અને અસ્મિતા નહીં પ્રગટે ત્યાં સુધી સારી સેવા નહીં થાય. વર્ષો પહેલા મોડાસાની અંદર એક કોન્ફરન્સ હતી, મેડિકલ કોન્ફરન્સ. એની અંદર ગુજરાતના લગભગ એમડી, એમએસ અને એફઆરસીએસ થયેલા 500 જેટલા ડોક્ટરો ત્યાં ભેગા થયેલા હતા અને કોન્ફરન્સની અંદર અધ્યક્ષ પદ ઉપર આવવાના હતા ડોક્ટર રામમૂર્તિ. એના વિશે એવું કહેવાય છે કે ઇઝ અ ફાધર ઓફ ન્યુરોસર્જન, ન્યુરોસર્જરીના પોતે પિતામાં ગણાય છે. એના બેતાદ બાદશાહ કહેવાતા, 82 વર્ષની એમની ઉંમર હતી, અત્યંત બુદ્ધિશાળી માણસ. પોતે ત્યાં આવવા માટે નીકળ્યા, અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી બાયકાર જતા હતા અને રસ્તામાં ગાંધીનગર અક્ષરધામ આવવાનું થયું એટલે એમના મનની અંદર થયું કે ચાલો થોડો સમય છે તો અક્ષરધામમાં જઈ આવીએ. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પરિચયમાં નહીં, નહીં સ્વામી બાપાના દર્શન કરેલા, નહીં કોઈ સંતોને મળેલા, છતાં પણ અક્ષરધામની નામના સાંભળેલી એટલે મળવા માટે અક્ષરધામમાં જાય. પોતાની રીતે જેવું સમજાયું, જેવું જોયું, એ અક્ષરધામ જોયું અને જોતા જોતા એક બાપાની મૂર્તિ છે, ફોટોગ્રાફ્સ હતો એ બાપાના ફોટોગ્રાફ્સ જોયો. અને ત્યાર પછી બાય રોડ સીધા મોડાસા જાય છે અને આખો કાર્યક્રમ ચાલુ થયા પછી છેલ્લે અધ્યક્ષ પોતે હતા એટલે હું છેલ્લું પ્રવચન હતું, પ્રવચન કરવા માટે પોતે ઉભા થયા અને પ્રવચનની શરૂઆત 500 ડોક્ટરોને કરતા એમને કહ્યું કે તમે બધાએ એમબીબીએસ, એમડી કે એમએસની ડિગ્રી લીધી એટલે હાથની અંદર ચપ્પુ પકડવાની કે કાતર પકડવાની કે રૂ પકડવાની પ્રાથમિક લાયકાત તો લઈ લીધી છે. પછી એમને વાત કરી, પણ તમને તમારા રૂટ એટલે કે મૂળનું ગૌરવ છે. તમે હિન્દુ છો, ભારતીય છો, એવું તમને અસ્મિતાને ગૌરવ અંતરની અંદર છે. જ્યાં સુધી તમને આ પ્રકારનું ગૌરવ નહીં થાય કે તમે એ ગુજરાતના ડોક્ટર છો કે જે ગુજરાતની અંદર અક્ષરધામ જેવું એક ભવ્ય અને દિવ્ય સ્મારક છે, ત્યાં સુધી તમે ક્યારે સાચા અને સારા ડોક્ટર નહીં બની શકો. પછી ત્રીજું વાક્ય એમને કહ્યું કે જ્યાં સુધી તમારા અંતરની અંદર એવું ગૌરવ પ્રગટ નહીં થાય કે તમે એ ગુજરાતના ડોક્ટર છો કે જે ગુજરાતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવી દિવ્ય વિભૂતિએ જન્મ લીધો અને વિચરણ કરી રહી છે, ત્યાં સુધી તમે ક્યારે એક શ્રેષ્ઠ સર્જન નહીં બની શકો, એટલે તમારા અંતરની અંદર આ ગૌરવ રાખજો. હવે એ ડોક્ટરને પણ શ્રેષ્ઠ સર્જન થવા માટે જો આ ગૌરવની જરૂર પડતી હોય તો બીએપીએસના કાર્યકર તરીકે, સેવક તરીકે સાચા અને શ્રેષ્ઠ સેવક કાર્યકર થવા માટે 100% નહીં પણ 101% સ્વામી બાપા વિચરણ કરી રહ્યા છે આપણી નજર સામે, અને એમના વિચરણનું ગૌરવ નહીં હોય તો સેવામાં ક્યારે બદલાવ આવશે જ નહીં. જે પ્રકારની સેવા આપણી ચાલી રહી છે એ જ પ્રકારની સેવા ચાલશે, પણ અંતરમાં એક વખત ગૌરવ પ્રગટે કે આપણા ગુરુએ કેવું વિચરણ કર્યું છે, પોતાના દેહ સામે ક્યારે જોયું નથી, સતત અપાર અને અનંત વિચરણ કરી સમગ્ર સત્સંગ સમાજને રાજી રાખવા માટે બહુ જ પુરુષાર્થ કરેલો છે, તો ચોક્કસ આપણને પણ સેવા કરવાની એવી ધગસ જાગશે. અને એમની શરૂઆત ક્યારથી થયેલી, આમ તો જ્યારથી દીક્ષા લીધી ત્યારથી કરતા, પરંતુ 21 મે અને 1950ના દિવસે અમદાવાદની એક સામાન્ય આમલીવાળી પોળ 28 વર્ષની ઉંમરે ગુરુ શાસ્ત્રીજી મહારાજે એમને સંસ્થાના પ્રમુખ તરીકેની ચાદર ઓઢાડી, અને ચાદર ઓઢાડ્યા પછી પોતે બોલ્યા કે હું સંસ્થાને વફાદાર રહી આપ સૌ ગુરુજનો અને સત્સંગ સમાજને મારા દેહની પરવા કર્યા વગર જતન કરીશ, અને એ પ્રતિજ્ઞા એમને 1950ની અંદર એ જવાબદારી સ્વીકારી, એ સ્વીકારેલી સેવાની જવાબદારીને આજે 56 વર્ષ થયા પણ એને વફાદારી અને ઈમાનદારીપૂર્વક નિભાવતા આવ્યા છે. ક્યારેય એને બીજી વાર કેવું પડ્યું નથી કે તમને આ પ્રતિજ્ઞા કરી હતી યાદ છે, લેશ માત્ર ફરીથી કયા વગર સતત દિવસે ને દિવસે વધારે ને વધારે એની અંદર ઉમંગ અને ઉત્સાહથી આ સેવાની અંદર જોડાયેલા છે. અને પ્રેસિડેન્ટ બન્યા પછી તરત જ એમની પહેલી સેવા હતી, દુનિયામાં લગભગ કોઈ પ્રેસિડેન્ટની આવી સેવાની શરૂઆત નહીં થઈ હોય, સ્વામી બાપાને જેવી ચાદર ઓઢાડી બીએપીએસ સંસ્થાના પ્રેસિડેન્ટ બન્યા, તરત જ હરિભક્તો ત્યાં બધા ઉત્સવ દરમિયાન આવ્યા હશે થોડા ઘણા, એ બધા જમ્યા કર્યા, જમીને પેટ ઉપર હાથ ફેરવીને નીકળી ગયા. પછી એમના એઠા થયેલા, ભેગા થયેલા વાસણ ધ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએસ પ્રમુખ સ્વામી મહારાજે એમની પોતાની સેવાની કારકિર્દીની શરૂઆત હરિભક્તોના એઠા વાસણથી 21 મે 1950ના દિવસથી શરૂઆત કરી. આ આપણા ગુરુ છે કે જ્યારે પ્રમુખ બન્યા ને ત્યારથી એમની સેવાની શરૂઆત થઈ અને આજ દિન પર્યંત સેવા કરતા રહ્યા છે. આજે તો આપણે સ્વામીને જુદી જુદી જગ્યાએ વિચરણ કરતા જોઈએ છે, ભૂતકાળનું વિચરણ તો આપણે જોયું પણ નથી, એટલે આજના વિચરણ જોઈને ક્યારેક કોઈક આપણને કહેતું હોય પ્રમુખ સ્વામી તો મર્સિડીઝની અંદર ફરે છે, પ્લેન ટુ પ્લેન ફરે છે, મોટા મોટા ઘરોની અંદર રહે છે, પણ એમને એને આપણું ભૂતકાળ જોયું નથી, એ હવે ઝૂંપડાની અંદર પેલા પ્લેન ટુ પ્લેનમાં ફરે છે,
પણ અત્યાર સુધીનું એમનું સમગ્ર જીવન ઝૂંપડાઓની અંદર જ અને ગાડાની અંદર જ પસાર થયેલું છે, ટ્રેનની અંદર જ પસાર થયેલું છે. શાસ્ત્રીજી મારા ધામમાં ગયા ત્યાં સુધી તો એક ગાડી, ફોર વ્હીલ ગાડી પણ સંસ્થાના નામે હતી નહીં, તો ક્યાંથી ફર્યા હશે. પણ આજે સગવડ થઈ એટલે પોતે વિચરે છે. પણ 1966ની સાલ યોગીજી મહારાજનો સમય હતો એટલે સ્વામી બાપા છે અમદાવાદથી ગોંડલ આવવાના હતા એટલે ટ્રેનની અંદર બેઠા દેવચરણ સ્વામી, પ્રગટ ભગત અને સ્વામી બાપા એમના બે સેવકો બાપા સાથે હતા. અને 66ની સાલની અંદર સ્વામીએ ત્યાં ટ્રેનની અંદર બેઠા, હવે કે ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ તો ત્યારે જોવાની હોય જ નહીં, થર્ડ ક્લાસની અંદર સ્વામી બેઠા હશે. એમાં બેની ટિકિટ લેવાય ગઈ, પ્રગટ ભગતની બાકી હતી, રિઝર્વેશન બાકી. સ્વામી કે થઈ પડશે. અને પ્રગટ ભગતે બ્રહ્મોપનિષદની અંદર પોતાનો પ્રસંગ નોંધેલો છે કે પછી ત્યાં બેઠા અને અમદાવાદથી ટ્રેન નીકળીને થાન સ્ટેશન સુધી આવી હશે અને ટીસી આવ્યો. એટલે ટિકિટ ચેકર આવીને કહ્યું કે ટિકિટ બતાવો. એટલે બાપાએ ટિકિટ જે હશે ટિકિટ બતાવી, કારણ કે હરિભક્તો ત્યાંથી લઈ આપેલી. એમાં એક ટિકિટના 2 રૂપિયાની ટિકિટની કિંમત હતી ત્યારે, એક ટિકિટ હતી નહીં પ્રગટ ભગતની. પેલું ટીસી ક્યાં, ત્રીજાની? સ્વામી કે નથી, પણ રાજકોટ સ્ટેશને અમે ઉતરીશું તે અમારા કોઈ હરિભગત આવશે તો અમે અપાઈ દેશું. કે નહીં, અત્યારે જ પૈસા આપો. એ કે પૈસા નથી. તો પેલો ટીસી, 2 પૈસાનો ટીસી બાપાને કે પૈસા ના હોય તો ગાડીમાં શું કામ આવો છો? કે તમારા જેવા ભીખમંગાને જો મફતની અંદર બેસાડીએ તો ગુજરાત ગવર્મેન્ટનો આ ટ્રેનો બધી બંધ થઈ જાય એમ કરીને જાહેરની અંદર વધારે પબ્લિક હશે ત્યાં છતાં ન બોલવાના શબ્દો સ્વામી બાપાને કહે, પણ પૈસા વગર કાઢવું ક્યાંથી? સ્વામી હાથ જોડીને વિનંતી કરે કે એવું નથી, અમારે ન આપવા એવું કંઈ નથી, પણ હવે આ રહી ગયું છે તો 100% તમને અપાઈ દેશું. અને પેલો માનવા તૈયાર થાય ને કે તમારા ઉપર વિશ્વાસ મુકાય જ નહીં, તમારા જેવા બાવાઓ તો દર વખતે મફતની અંદર ચડી બેસે છે, શું કામ ટ્રેનની અંદર આવો છો? આ બધું થતું સ્વામી કે વિશ્વાસ રાખો, થોડા ધીમા રહો, ચોક્કસ આપી દેશું. પેલો કે હું જોઉં છું. અને પછી ટ્રેન આગળ નીકળી અને રાજકોટ સ્ટેશન આવવાનું થયું હશે એટલે પેલો ટીસી આવી ગયો કે પૈસા લાવો, 2 રૂપિયા બાકી છે ને. એ પણ હજી સ્ટેશન તો આવવા દો. તો સ્ટેશન આવ્યું હશે એટલે સ્વામી નીચે ઉતર્યા, પેલો ટીસી ગાતરિયું પકડીને પાછળ ને પાછળ કે આજે નહીં છોડું, તમારે જેવા દર વખતે મને બનાવી જાય છે, બધું વેચવું પડશે અમારે, એટલે પૈસા આપો 2 રૂપિયા. 2 રૂપિયા માટે સ્વામી કે 1 મિનિટ ઉભારો, આપું છું. કે નહીં, તમારી પાછળ પાછળ જ આવીશ. અને બાપાએ 2 રૂપિયા ઉઘરાણી કરવા માટે ટ્રેનમાં નીકળ્યા. ટ્રેનના એક ડબ્બામાં બારીમાંથી જુએ કે કોઈ તિલક ચાંદલા વાળો કે પરિચિત હરિભગત દેખાય છે તો એને વિનંતી કરીને ટિકિટના પૈસા અપાવીએ. પેલા ડબ્બામાં જોયું, એક ભિખારી જોવે ને ડબ્બામાં, 2 રૂપિયા માટે પેલા ડબ્બામાં જોયું, કોઈ મળ્યું નહીં. બીજામાં ગયા, કોઈ મળ્યું નહીં. ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ, પહેલેથી છેલ્લા સુધી દરેક ડબ્બાની અંદર એક ભિખારીની જેમ 2 રૂપિયા માટે સ્વામી નીકળ્યા. અને જાહેરની અંદર પ્લેટફોર્મ ઉપર પેલો ટીસી પાછળ ને પાછળ કે હું નતો કહેતો, મને ખબર હતી કોઈ આવવાનું નથી, મને બનાવી જાઓ તો તમારી જેવા તો કેટલાય આવે છે, એવું બોલ્યા જ કરે. એના આવા અપમાનજનક શબ્દો બધાની વચ્ચે સાંભળવાના અને 2 રૂપિયા ટિકિટ માટે રખડવાનું, એમ કરતા પાછળ આવે ત્યારે રાજકોટનો એક હરિભગત કોઈક મળ્યા હશે યુવક, એને સ્વામીએ પરિચિત લાગ્યો એટલે એને વાત કે એટલે એને 2 રૂપિયા ટિકિટમાં આપ્યા. અને 2 રૂપિયા આપ્યા ત્યારે પેલા 2 પૈસાના ટિકિટથી જાન છૂટી. પણ આટલી હદ સુધી આ પ્રકારનું વિચરણ છતાં એમણે વિચરણ છોડ્યું નથી કે હવે આપણે નથી કરવું, ક્યાં પૈસા આપણી પાસે છે અને એને ક્યાં ચાલતા ચાલતા જવું, અથવા આવી મુશ્કેલી ક્યાં વેઠવી, આપણે કદાચ ગાડી ન હોય અથવા તો કંઈક એવી પ્રતિકૂળતા હોય તો તરત છોડી દેવાનો વિચાર આવે. પણ સ્વામીએ ક્યારે આ વિચરણ જે એમનું હતું, તો આવી પરિસ્થિતિ ભૂતકાળની અંદર હતી, આપણને ખ્યાલ નથી. અત્યારે આપણે આ જોઈએ છીએ પણ આવું વિચરણ સ્વામીએ કરેલું છે. 1973ની સાલની અંદર સ્વામી શ્રી વાસદની અંદર વિરાજમાન હતા અને 6/12/1973નો દિવસ હતો અને 3/12/1973ના દિવસે સ્વામી બાપાની 3 જ દિવસ પહેલા 53મી જન્મજયંતિ અમદાવાદમાં ઉજવાઈ ગઈ હતી અને 53 નવયુવાનોને સ્વામીશ્રીએ દીક્ષા આપેલી. ત્યાર પછી સ્વામી ત્યાં વાસદ તરફ આવેલા હશે અને આગલા દિવસે ડિસેમ્બર મહિનો હશે એટલે ડિસેમ્બર મહિનાની અંદર તો ઠંડી હોય એટલે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લામાં સભા ચાલી. એ ઠંડીની અસર એમના શરીર ઉપર થોડી થઈ હશે અને 12 વાગ્યા પછી ભેગા થયા અને હરિભક્તોને કહ્યું કે આવતીકાલે એકાદશીનો દિવસ છે એટલે કોને કોને ત્યાં પધરામણીએ સ્વામી આવે એટલે લિસ્ટ બનાવવામાં આવ્યું. તો 15 થી 20 હરિભગતનું લિસ્ટ થયું એટલે બીજા દિવસે એકાદશીનો દિવસ નિર્જળા ઉપવાસ, સવારે ઉઠ્યા, પૂજા કરી, નાસ્તો તો હતો નહીં એટલે સ્વામી અને 4 સંતો પધરામણીએ નીકળ્યા. જે લિસ્ટ હતું એ લિસ્ટ પ્રમાણે ઘરની અંદર જવાનું થયું. એક ઘેર ગયા, 2 ઘેર ગયા, એમ કરતા કરતા થોડી ઘણી પધરામણીઓ વધતી ગઈ. પધરામણીનો દોર થોડો પણ કંટાળા વગર, મુખ ઉપર લેશ માત્ર કોઈ ભાવ ફેર થવા દીધો નહીં, પધરામણીઓ ધીમે ધીમે એક વધતી ગઈ, ચાલુ થતી ગઈ. એકાદશીનો દિવસ અને સતત ચાલવાનું, બેસવાનું, ઉભા થવાનું એટલે મોઢાની અંદર શોષ પડે, છતાં પણ એકદમ આનંદની અંદર મળેલી સેવાના કેપ સાથે પધરામણીની અંદર સ્વામી બાપા નીકળતા હતા.
એમ પધરામણીઓ પત્તા પત્તા જયારે બધી જ પધરામણી પૂરી કરીને ઉતારે પાછા પધાર્યા ત્યારે 10 કે 12 પધરામણીની વાત હતી, એ વધતા વધતા 100 ઉપર 22 થઈ ચૂકેલી. 122 પધરામણી નિર્જળા એકાદશીને દિવસે સ્વામીએ કરી, અને જયારે પાછા ઉતારે પધાર્યા ત્યારે ઘડિયાળમાં 2:45 નો સમય થયેલો. સવારના 9 વાગ્યાથી ચાલુ કરેલી એકાદશીના દિવસે પધરામણી 2:45 એટલે નોન સ્ટોપ 6.25 કલાક સુધી એક એક હરિભગતને રાજી કરવા માટે આપણા ઘરની અંદર એમણે પધરામણી કરી. પછી જેવા આવ્યા એટલે સેવકો જે 4 સંતો હતા એ તો બિચારા થાકી ગયેલા હતા એટલે એ તો આડા પડી ગયા. સ્વામી કહે કે લાવો પત્ર હોય તો વાંચીએ, હરિભક્તો રાહ જોતા હશે આપણા પત્રની. એટલે બધાએ ના પાડી પણ સ્વામી કે લાવો એટલે પાછા પત્ર લીધા. એક પછી એક પત્ર ઉકેલતા ગયા, એના જવાબો આપતા ગયા, જે સહી કરવાની ત્યાં સહી કરતા ગયા. એમ કરતા કરતા 1.5 કલાક થયો હશે એટલે સ્વામી કહેવાય લાવો થોડા આડા પડીએ આરામ કરીએ. જેને જીવનમાં ક્યારેય સામેથી આરામ કરવાનું કહ્યું જ નહોતું એમના મુખમાંથી જયારે આવા શબ્દો નીકળ્યા એટલે ડોક્ટર સ્વામી ત્યારે સાથે હતા એમને આશ્ચર્ય થયું. એટલે ડોક્ટર સ્વામી કે નક્કી કંઈક હોવું જોઈએ, એમને શંકા ગઈ. તરત સ્વામી બાપાનું શરીર તપાસ્યું અને જયારે શરીર તપાસ્યું ત્યારે ખબર પડી કે સ્વામીના શરીરની અંદર 102 ડિગ્રી તાવ હતો. હવે તાવ વસ્તુ એવી છે કે તાત્કાલિક કંઈ આવતું નથી, જેમ ઉલટી થઈ જાય તરત એવી રીતના તાવ ના આવે. સવારનો એટલે બાપાને પૂછ્યું બાપા હમણાં આવ્યો? સ્વામી કે ના ના સવારથી હતો. સ્વામી કે કેમ? બાપાને કહ્યું કેમ કહ્યું નહીં? બાપા કે હરિભક્તો તૈયારી કરી રાખી હોય ને આપણે ન જીવે તો બિચારા દુઃખી થાય ને, તો આપણે દુઃખી ન થઈએ એના માટે નિર્જળા એકાદશીનો દિવસ પાણીનું ટીપું પણ મોઢાની અંદર નાખવાનું નહીં, 122 પધરામણીનો ભીડો, 102 ડિગ્રી તાવનું શરીરની અંદર ટેમ્પરેચર ધારણ કરી અને સતત વિચરણ કર્યું. અને પછી સ્વામી કે લાવો થોડા આડા પડે નાડા પડ્યા, તરત 1/2 કલાકમાં જાગ્યા. અને સ્વામી કે ચાલો આપણે તો હજી આગળ જવાનું છે. સેવકો કે સ્વામી હવે આ તાવ આવે છે 102 ડિગ્રી છે તો આપણે અહીંયા રોકાઈ જઈએ, સારું થયા પછી કાલે કે પરમ દિવસે જઈશું. સ્વામી કે ના ના આગળ હરિભક્તોએ બધી તૈયારી કરી રાખી એટલે આપણે જવું જ જોઈએ. એટલે પછી કોઈનું માન્યા નહીં અને સ્વામી લગભગ 102 ડિગ્રી તાવની અંદર 6:30 થી 5:30 વાગે નીકળ્યા અને નીકળી ઓડ ગામ કરી, ભરોડા ગામ કરી સુંદલપુરા આવ્યા. સુંદલપુરા ત્યાં આવ્યા અને ફરીથી પાછા કહ્યું લાવો પત્ર વાંચીએ. આવી બીમારીની અંદર સ્વામી બાપાએ પત્રો વાંચવાના ચાલુ કર્યા. રાત્રે 8:30 9 થયા હશે એટલે સેવકો કે હવે આરામ કરો. સ્વામી કે ના 9 વાગે સભા ગોઠવેલી છે ને જાહેર સભા, એમાં જવું જોઈએ. એટલે 9 વાગે બીમારીની અંદર સભાની અંદર ગયા. સભા ચાલુ થઈ એટલે ધૂન પ્રાર્થના થયા, પછી સાથેના સંતો અને અમુક કાર્યકરોના પ્રવચન હતા. પ્રવચન પૂરા થયા એટલે સ્વામી બાપાના આશીર્વાદ આવ્યા. બાપા 102 ડિગ્રી તાવ હવે તો વધી ગયો હશે, એ તાવની અંદર એટલા તાપમાનની અંદર સ્વામીશ્રીએ આશીર્વાદની શરૂઆત કરી, હરિભક્તોને આશીર્વાદ આપી રાજી કર્યા. ત્યારે 12:45 સમય થયેલો. 12:45 પછી સભા પૂરી થઈ, થોડા ઘણા હરિભક્તોને મળ્યા કર્યા, પછી ઉતારે પધાર્યા, ચેષ્ટા બોલ્યા અને ચેષ્ટા બોલીને જ્યારે આરામમાં ગયા ત્યારે આટલા તાપમાન પછી લગભગ 12 ઉપર સમય વીતી ચૂક્યો હતો. આટલી હાડમારી, આટલું વિચરણ છે આપણા ઘેર ઘેર આપણા પૂર્વજોને રાજી કરવા માટે સ્વામીએ કરેલું છે, સતત વિચરણ કર્યું છે, ક્યારેય કોઈ પ્રકારની ફરિયાદ એમણે કરેલી નથી. આ 73 પછી 75, 76 અને 77ની સાલ આ 3 જ વર્ષની અંદર સ્વામી બાબાએ વિચરણ કેટલું કર્યું આપણા માન્યામાં નહીં આવે. ફક્ત આ 3 વર્ષની અંદર 2045 ગામની અંદર સ્વામી ખૂંદી નાખ્યું. 2045 ગામને ખૂંદી અને નિષ્ઠા અને આ સેવાથી ગામની અંદર જ્યાં જાય એટલે ગામમાં કંઈ આપણે જીએ એવું નહીં, ત્યાં જાય એટલે એક નગરયાત્રા તો તૈયાર જ હોય દરેક ગામમાં. નગરયાત્રા પૂરી થાય એટલે પછી એ ભીડો હોય, પછી બધા મુલાકાત વાળા આવે, પછી પાછી પધરામણીઓ ચાલુ થાય, રાત્રે પછી 12-1 વાગ્યા સુધી સભાઓ ચાલે. આ દરેક ગામનો એક સરખો ભીડો અને 3 વર્ષ સુધી સતત અને 2045 ગામની અંદર હરિભક્તોને રાજી કરવા, સત્સંગની વૃદ્ધિ કરવા, શાસ્ત્રી મહારાજે સોંપેલી સેવાને લીલી પલ્લવ બનાવવા માટેનો વિકાસ કરવા માટે સ્વામીશ્રીએ કરેલો. અને વિચરણ એટલું બધું હતું 77ની સારમાં તો જયારે અમેરિકાની અંદર હતા ફિલોડેલ્ફિયાની અંદર, ત્યારે તો રાત સાંજના 4 વાગે સ્વામી બાપા જાગ્યા હશે આરામ કરીને. સાંજે 4 વાગ્યા પધરામણીઓ ચાલુ કરી તો રાતની 4 વાગ્યાનું ચાલી થયેલી પધરામણી સવારના 4 સુધી ચાલી. સતત 12 કલાક સુધી આ પધરામણીઓ ચાલી. 1996માં સંતો એ બાજુ ગયા હશે અને પધરામણી હતી અને એક હરિભગતના ઘેર પધરામણી કરવા ગયા અને રાત્રે લગભગ 11:30 નો સમય થયો એટલે એમના ઘેર પધરામણી હતી એટલે સંતોથી એમ કહ્યું બહુ મોડું થઈ ગયું આજ તો પધરામણીમાં, એટલે બહુ લેટ નીકળ્યા. એટલે પેલા હરિભગતે કહ્યું સ્વામી ક્યાં મોડું થઈ ગયું? એ કે 11:30 થઈ ગયા ને. પેલા હરિભગત કે 77ની સાલની અંદર આ જ ઘરની અંદર આ જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:30 વાગ્યા પધરામણી કરેલી. સંતો કહેતો તો બહુ વહેલા છીએ.
પછી કઈ બોલ્યા વગર સંતોએ પધરાવણી કરી લીધી. પણ રાત્રે 3:30 વાગ્યા સુધી એક હરિભગતને રાજી કરવા માટે પોતાના શરીર સામે જોયા વગર સ્વામીશ્રીએ પધરાવણી કરેલી. આવું વિચરણ એમનું સતત ચાલુ રહેતું, એમની અંદર બીમારીઓ પણ આવતી. 1980 ની સાલની અંદર સ્વામી વિચરણ કરતા કરતા પરદેશની અંદર ગયા અને બોસ્ટનમાં વિચરણ કરતા હતા અને વિચરણ કરીને ઘેરમાંથી પધરામણી કરીને બહાર આવે મોજડી પહેરતા હતા. પ્રસંગ આપણને સૌને ખ્યાલ છે કે ડાબા પગ ને જમણા પગની અંદર અવળ સવળ થઈ એટલે વિવેક સાગર સ્વામીએ બાપાને કહ્યું કે બાપા આ તો અવળ સવળ થાય છે, ડાબો પગ જમણામાં જાય છે. ત્યારે સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, સ્વામી કે એમ હવે મને કઈ દેખાતું જ નથી. પોતાની આંખમાં દેખાવાનું બંધ થાય ત્યાં સુધી સતત વિચરણ. વિવેક સાગર સ્વામી બાપાએ કહ્યું નહીં, ત્યાં સ્વામી કઈ બોલ્યા નહીં. ત્યાં બધા સંતોને એકદમ આશ્ચર્ય થયું કે આમ આઘાત જેવું પણ લાગ્યું કે સ્વામી શું બોલે છે. તાત્કાલિક વિચરણ બધું બંધ કરી, પધરામણી બંધ કરી અને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા અને ડોક્ટર અચિનસને તપાસ કરી અને તપાસ કરીને એને નિદાન કર્યું કે જો તમે 1 અઠવાડિયું કે 10 દિવસ થોડા મોડા પડ્યા હોત તો આંખે ઝામર આવી જાત અને આંખે જો ઝામર આવત તો કાયમ માટે આંખોથી જોવાની શક્તિ છે ગુમાવી પડત અને પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય જોઈ શકત નહીં. 1951 માં બાપાએ જે પ્રતિજ્ઞા કરેલ 50 માં કે મારા દેહની પરવા કર્યા વગર સત્સંગનું જતન કરીશ તો આ 1980 ની અંદર આ મૂર્તિમાન શબ્દો દેખાય કે પોતાના આંખની પણ પરવા કર્યા વગર સત્સંગના જતન કરવા માટે સ્વામીએ સતત પુરુષાર્થ કર્યો અને ડોક્ટર અચિનસને કહ્યું કે હવે તાત્કાલિક આનું ઓપરેશન કરવું જ પડશે. આ જ્યાં વાત કરી ત્યારે સ્વામીએ કહ્યું કે ના ના એમ નહીં, પેલા બધાને પૂછી લઈએ, મીટિંગ કરી નક્કી કરીએ કે ઓપરેશન કરવું કે નહીં. પોતાના શરીર ઉપર પોતાની આંખ ઉપર ઓપરેશન કરવા કે નહીં એના માટે સત્સંગના ટ્રસ્ટીઓની મીટિંગ કરી નક્કી કરવાનું હોય. પણ છતાં જે શ્રીજી મહારાજે કાર્યાણીના 6ઠામાં કહ્યું છે કે અમે અમારો દેહ છે ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એ જ શ્રીજી મહારાજનું સ્વરૂપ સ્વામી બાપા છે એટલે સ્વામીએ પણ પોતાનો દેહ છે આપણા સૌ માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એટલે એમ એવું માને છે કે આ શરીર ઉપર મારો કોઈ અધિકાર છે જ નહીં, મારા ભક્તોનો અધિકાર છે. એટલે સ્વામીએ કહ્યું કે હરિભક્તો બધા નક્કી કરે ને પછી આપણે ઓપરેશન કરાવશું. અને ત્યાર પછી તો બધા હરિભક્તોએ કહ્યું અને તાત્કાલિક સ્વામીએ ઓપરેશન કરાવી નાખ્યું. તો પોતાના આંખની પરવા કર્યા વગર સ્વામીએ વિચરણ કર્યું છે તો જ્યારે આપણને પણ આવી સેવા મળે તો આપણાથી પણ સત્પુરુષને રાજી કરવા માટે આપણા શરીરની પરવા કેમ થાય. ક્યારેક સામાન્ય કઈ સમયની અથવા તો બીજા કોઈ વ્યવહારિક કામકાજનો એને ઠેલવા પડતા હોય તો ઠેલી કેમ ન શકાય. સ્વામીશ્રી આપણા માટે જ આટલું બધું કરેલું છે તો એમના માટે પણ આપણે કરવું જ જોઈએ, એ જ શિષ્યની ફરજ છે, એટલું ને એનો ધર્મ જ આ છે કે પોતાના ગુરુના સંકલ્પોને ઉઠાવીને આગળ વધારવા માટે. 1980 માં આ જ વખતે સ્વામી બાપાનું ઓપરેશન, શરીરમાં બીજી બીમારી પણ હતી અને ગોલબ્લેડરની અંદર પથરી થયેલી હતી 1978 ની સાલમાં અને દુખાવો અસહ્ય રહેતો, બીમાર પડે ત્યારે 105 ડિગ્રી સુધી તાવ આવી જતો. એટલે ડોક્ટર બધા કહેતા કે સ્વામી આ પથરી છે અને જલ્દીથી ઓપરેશન કરી નાખીએ. સ્વામી કિનારા પછી કરશું અને મુંબઈની અંદર ડોક્ટર મિનોચર મોદી કરીને બહુ સુપ્રસિદ્ધ ડોક્ટર હતા, એણે 1000 ગોળીનો કોષ આપ્યો, 1000 ગોળી કે આ ગોળી તમે લેશો તો પથરી અંદર પડી છે ઓગળી જશે, તૂટી જશે. એટલે દવા 1000 ગોળીનો કોર્સ ચાલુ થયો પણ કોઈ જ અસર થઈ નહીં, પથરી તૂટી બૂટી કશું જ નહીં, દુખાવો વધતો ગયો. એટલે 1980 ની સાલમાં ફરીથી એનું આ બોસ્ટનની અંદર નિદાન થયું એટલે ડોક્ટરોએ બધાએ કહ્યું કે સ્વામી હવે આપણી તબિયત સારી થઈ છે, આંખનું ઓપરેશન તો થઈ ગયું છે પણ આ ગોલબ્લેડરમાં પથરી છે પણ કાઢી નાખીએ. એટલે સ્વામી કે ના ના એવું આપણે નથી કરવું. પેલા ડોક્ટર કે સ્વામી આ પથરી જો તૂટશે અને બીજે ક્યાંય જશે તો એનો દુખાવો અસહ્ય બની જશે અને મહા મોટી ઉપાધિની અંદર મુકાઈ જશું એટલે આપણે ઓપરેશન કરી નાખીએ. પછી જે ડોક્ટર તપાસતા હતા ડોક્ટરે કહ્યું કે જો મારા પિતાશ્રીને આ પ્રકારનો દુખાવો હોય તો હું કોઈને પૂછ્યા વગર તાત્કાલિક એનું ઓપરેશન કરી જ નાખું. બાપાને પૂછ્યું કે તમારે શું કરું. સ્વામી કે ના ના પછી કરશું. કેમ તો સ્વામી મનની અંદર વિચારતા હતા કે હમણાં બોસ્ટનની અંદર આંખનું ઓપરેશન કર્યું એટલે 2 મહિનાનો આરામ થયો, 2 મહિનાનો આરામ એટલે વિચરણ બંધ થઈ ગયું છે, એટલે હવે જો તાત્કાલિક બીજું વિચરણ હું કરીશ તો ફરીથી 2 ઓપરેશન કરીશ તો 2 મહિનાનો બીજો આરામ કરશે એટલે આપણી સેવા થશે નહીં. અને 1980 ની સાલ હતી, 1981માં સૌ પ્રથમ વખત સંસ્થામાં આટલો મોટો સમય 81માં દ્વિશતાબ્દી મહોત્સવ આવતો હતો એ નિમિત્તે બાપાને એમ કે ગામડાઓની અંદર ગુજરાતની અંદર ઠેર ઠેર ગામડામાં ભવ્ય મોટા મોટા આયોજન થયા છે, હરિભક્તોએ તૈયારી પણ કરી છે, જો આપણે ઓપરેશન કરાવીએ અને ત્યાં ન જઈએ તો આયોજનની અંદર ભંગાણ થાય, આયોજન બરાબર થાય નહીં તો મહારાજની આપણી બરાબર સેવા થઈ શકે
શક્યા નહીં. એટલે સ્વામી કે પછી કરશું આપણે, ઉત્સવ પછી કરાવશું. તો આ બીમારી સ્વામીને દાબી રાખી અને આખો ઉત્સવ 1981 ની અંદર પૂરો થઈ ગયો. અને ત્યાર પછી જે દુખાવો 78 ની અંદર ચાલુ થયેલો એ દુખાવાને પોતાની અંદર દબાવી રાખી 3 વર્ષ પછી જયારે અનુકૂળતા આવી, ઓપરેશનમાં કે અનુકૂળતા જોવાની ન હોય છતાં પણ 3 વર્ષ પછી જયારે અનુકૂળતા આવી ત્યારે મુંબઈની અંદર 8/9/1981 ના દિવસે આ ગોલબ્લેડરનું ઓપરેશન સ્વામીશ્રીએ કરાવ્યું. અને ઓપરેશન કરાવ્યા પછી થોડી દવા હતી, એ દવા જયારે ચાલુ કરી ત્યારે દવાનું રિએક્શન એ પ્રકારનું હતું કે દવા લીધા પછી ગમે ત્યારે ખાડે જવું પડે, સંડાસ જવું પડે અને કોઈ જ કંટ્રોલ શરીર ઉપર નહીં, એ પ્રકારનું આડઅસર થતી હતી. અને આમ તો સ્વામી બાપા પોતે સમર્થ છે કે બ્રહ્માંડ ઉપર કંટ્રોલ કરે, 100% વાત સાચી છે. પણ મહારાજે કોઈ એમ જયારે પૃથ્વી ઉપર પધારે અને મનુષ્ય સ્વરૂપ ધારણ કરે ત્યારે આપણા જેવા જ ભાવો ગ્રહણ કરે, એટલે સ્વામીએ પણ એવા ભાવો ગ્રહણ કર્યા કે શરીર ઉપર કોઈ કંટ્રોલ નહીં. અને સેવક સંતો નારાયણચરણ સ્વામી સારંગપુર પધારેલા ત્યારે એમણે વાત કરેલી કે સ્વામી બાપા પધરામણીએ જતા આવું તકલીફ હતી, એટલે ડોક્ટરોએ, સદગુરુ સંતોએ, વડીલ સંતોએ, ટ્રસ્ટીઓએ બધાએ બાપાને હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી આપ વિચરણ બંધ કરો, આ ચાલુ વિચરણમાં તમે ક્યાં જશો, એના કરતાં એક મંદિરમાં રોકાવ તો ગમે ત્યારે ખાડે જવું, સંડાસ જવું હોય તો વાંધો ન આવે, પહેલામાં તમે કઈ જગ્યાએ જાઓ, જવાનું થાય તો અગવડતા સગવડતા સચવાય ન સચવાય. સ્વામી કે ના ના, નહીં વાંધો આવે, આપણે પધરામણીઓ ચાલુ રાખીએ. અમદાવાદની અંદર આવી પધરામણી કરતા નારાયણચરણ સ્વામી કે ઘણી બધી વખત, એક વખત નહીં ઘણી વખત સ્વામી દવા લઈને પધરામણીમાં ગયા હોય અને સંડાસ જવાનું તાત્કાલિક થાય તો પેલો નાનો છોકરો જેમ દોડે ને સંડાસ જવા માટે, એમ નારાયણચરણ સ્વામી કે મેં મારી આંખોએ જોયેલું છે કે સ્વામી મારું ગાતરિયું લઈ અને સંડાસ જવા માટે દોડે પણ છતાં પોતાની પધરામણીઓ બંધ રાખતા નહોતા. અને એક વખત રામચંદ્ર બારોટ કરીને એક આપણા હરિભગત છે, એના ઘેર પધરામણી કરીને, પધરામણી કરીને બહાર આવ્યા, 4-5 ઘર દૂર બીજે ઘેર જવાનું હશે અને એના ઝાપા પાસે પહોંચ્યા હશે, તરત આ દવા લીધેલી એટલે ખાડે જવાનું, સંડાસ જવાનું થયું. સ્વામી દોડતા દોડતા ગયા, એની પાછળ સેવકો દોડ્યા અને રામચંદ્ર બારોટ જે હરિભગત હતા એના ઘરમાં ગયા. તરત નારાયણચંદ સ્વામીનું ગાતરિયું સ્વામીએ ખેંચ્યું, ધોત્યું કાઢી સ્વામીશ્રી કટકો છે આ ગાતરિયું સ્વામીએ વીટ્યું અને સંડાસમાં ગયા. સેવક ત્યાં ઉભા હતા, સંડાસમાં ગયા, વિથિન સેકન્ડ બારણું ખુલી ગયું. એટલે સેવકને કહ્યું, થયું સ્વામી શું અંદર કઈ કરંટ છે, કેમ અચાનક આમ આપણે આમ આવી તકલીફ હતી ને દોડતા આવ્યા તો કેમ બારણું ખોલી નાખ્યું. એટલે સ્વામી કે ના, રામચંદ્ર ક્યાં છે. એટલે રામચંદ્ર બારોટ જેમનું ઘર હતું અંદર હતા, દોડતા દોડતા બાપાને કહ્યું, હા બાપા શું છે. એટલે હાથ જોડીને ઉભા હતા ત્યારે સેવકો હતા, હરિભગત હતા અને સ્વામીના દર્શન કેવા હતા. સ્વામી દોડતા દોડતા આવેલા છે, દવાની આડ અસર છે અને દોડતા આવેલા છે. સ્વામીનો એક પગ સંડાસમાં છે, એક પગ સંડાસની બહાર છે, ઉપરનું શરીર ઉઘાડું છે, શરીર ઉપર ફક્ત કટકો વીટેલો છે, અર્ધું બારણું ખુલ્લું છે અને સંડાસમાં ઉભા ઉભા સ્વામી રામચંદ્ર બારોટને કે રામચંદ્ર આજે તું ગાંધીનગર જાય તો એક કામ કરવાનું છે. કે કયું બાપા, કે આપણા એક હરિભગત છે એપી કાકા, એના પત્ની પણ નથી, એમનો દીકરો પણ નથી, એટલે એમનું પેન્શન આવતું બંધ થઈ ગયું છે તો પેન્શન નહીં મળે તો એનો વ્યવહાર કેમ ચાલશે. તો સાંજ સુધીમાં તું ઓફિસમાં જઈ અને એનું પેન્શન ચાલુ કરાવીને મને સમાચાર આપ. પેલાની આંખમાંથી આંસુ પડવા માંડ્યા કે સ્વામી આ તો પછી કહ્યું તોય કરત. સ્વામી કે પછી કદાચ ભૂલી જાઉં તો એનું પેન્શનનું બિચારાનું અટકી પડે ને, રખડી પડે ને, એટલે આ તો મને યાદ આવ્યું એટલે કહ્યું. અને પછી સ્વામી ગયા. વિચાર કરો, આટલી મોટી સંસ્થા, તો 80-81 પ્રસંગ છે, આટલી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ હોવા છતાં આધ્યાત્મિક ઇતિહાસની અંદર એક પ્રસંગ એવો લઈ આવો કે જે પોતાના એક સામાન્ય હરિભગતના પેન્શનની ચિંતા આવી બીમારીની અંદર સંડાસની અંદર ઉભા ઉભા કરે, કોણ હશે? આવું વિચરણ કર્યું હશે? લોકો પ્લેન ટુ પ્લેન ને વ્યાસપીઠ ટુ વ્યાસપીઠ કરનારા બહુ છે, પણ આવી રીતના સંડાસની અંદર જઈને પણ ચિંતા કરનારા આ બ્રહ્માંડની અંદર, ભૂમંડળની અંદર આપણા ગુરુ સિવાય આ પૃથ્વી પર કોઈ જ નથી. તો આવું એમણે વિચરણ કરેલું છે. અને ત્યાર પછી પણ આવા તો અનંત પ્રસંગો સ્વામીના જીવનની અંદર છે. એમણે ક્યારે પોતાના શરીર ઉપર આગળ કોઈ પ્રમાણે પોતે અધિકાર માન્યો જ નથી. 1990 અંદર સ્વામી બાપા મહીજડા ગામની અંદર હતા, પણ એ પેલા સ્વામીશ્રી અમદાવાદની અંદર જયારે હતા ત્યારે થોડી તબિયત બાપાની ઢીલી હશે એટલે બધા સંતો આયોજન કરતા હતા. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને કહ્યું કે બાપા અમુક અમુક હરિભગત હશે, અમુક મંડળ જ આપણા દર્શન કરવા માટે આવશે, બાકી બધાને મળવાની કોઈ જરૂર નથી. એટલે સાથે સેવક સંત હતા, એમને કહ્યું કે કદાચ એવું બને તો જેને દર્શન ન થાય એને ખોટું નહીં લાગે. એટલે બ્રહ્મવિહારી સ્વામી એકદમ ભાવમાં એને કહ્યું સ્વામીને, સેવકોને, બ્રહ્મવિહારી સ્વામી કે આમાં કોઈએ ચિંતા કરવા જેવું નથી, બાપાના શરીર ઉપર કોઈનો અધિકાર નથી, ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ સ્વામીના શરીર ઉપર અધિકાર નથી, એટલે કોઈ અધિકાર જમાવી શકે એમ છે જ નહીં. સ્વામી ત્યાંથી પૂજા પછી ચાલતા ચાલતા પોતાના આસન ઉપર નાસ્તા કરવા માટે બેસતા હતા, એટલે સ્વામી બેસતા બેસતા બોલ્યા, સ્વામી કે મારા શરીર ઉપર તો સંતો હરિભક્તો બધાનો અધિકાર છે,
અને ખાલી બોલ્યા એટલું નહીં, એ અધિકાર જમાવા દીધેલો છે. 1990માં સ્વામી મહીજાડામાં હતા ત્યારે થોડી તકલીફ હતી, એટલે ડોક્ટરે કહ્યું કે આપે હમણાં પધરામણી કરવી નહીં પણ વોકિંગ ચાલુ રાખજો, તો વોકિંગથી શરીરને કસરત મળે અને શરીર સારું રહે. એટલે સ્વામી વોકિંગ કરતા હતા. એ જ સમયમાં બન્યું એવું કે મહીજાડા ગામની અંદર 40 મકાન નવા થયેલા હતા, સોસાયટી જેવું થયું હશે કંઈક. એટલે એ બધાની ઈચ્છા કે સ્વામી આપણા ઘેર પધરામણી કરે અને પુષ્પને એવું છાંટે પછી રહેવા માટે જઈએ. એટલે એમણે કાર્યકરોને વાત કરી હશે, એટલે કાર્યકર સંતોએ કહ્યું કે ના, હમણાં તો ડોક્ટરે ના પાડી છે એટલે સ્વામી ક્યાંય જતા જ નથી, આરામ કરે છે. પણ સવારનું વોકિંગ ખુલ્લાની અંદર રોડ ઉપર ચાલુ હતું, એટલે સ્વામી વોકિંગ કરતા હતા. પેલા ભાઈઓ આવી અને જોયું કે સ્વામીનું વોકિંગ ચાલુ છે, એટલે પોતે દૂરથી એવું બોલ્યા કે અહીંયા ચાલતા વાંધો નથી આવતો, અમારા ઘેર આવવાનું થાય ત્યારે તકલીફ પડે છે. અને સ્વામી સાંભળી ગયા, સ્વામી કે શું કે છે, એ બધી વાત કરી. સ્વામી કે વાંધો નહીં, અમે આવતીકાલે આવશું. તો ડોક્ટરની ના હતી, હવે પેલાને ખબર નહીં કે પધરાવણી એ ભીડો છે અને વોકિંગ કરવું એ કસરત છે. પણ છતાં એણે કહ્યું કે અહીં ચાલ ચાલ કરે ત્યાં વાંધો નથી આવતો, અમારી ઘેર આવવાનો ત્યારે વાંધો આવે જ બધો. અને સ્વામી બીજા દિવસે સવારે પૂજા કરી 40 ઘરની અંદર પધરામણી કરી. ઘર બધા ગામડામાં ઊંચા હતા એટલે એક ઘરના 3-3 પગથિયા, એટલે 40 ઘરના 4×12 120 પગથિયા ચડ્યા, 120 પગથિયા ઉતર્યા, 40 વખત બેઠા હશે અને 40 વખત ઉભા થયા હશે. આવો ભીડો છતાં પોતાના શરીર ઉપર પોતાનો કોઈ અધિકાર નહીં, ના પણ પાડીને એને સ્વામી ગયા. આણંદનો પ્રસંગ પણ આપણને ખ્યાલ છે કે 2-2.5 વાગે પધરામણી કરીને આવે ને હરિભગત કે મારા ઘેર તો રહી ગયા, સ્વામી કે જઈને આવ્યા, તમે જઈને આવ્યા પણ હું નહોતો ને. તો સ્વામી કે સેવકો કે ના, એ તો પણ પધરામણી તો થઈ ગઈ ને, એ કે ના ના મારા ઘેર આવો, હું હવે હાજર છું ને. તો સ્વામી પોતાનું પલાળેલું પત્તર બાજુમાં મૂકી અને બપોરે 2:30 વાગે હરિભગતને રાજી કરવા માટે ત્યાં પધરામણીએ ગયા. આવી રીતના સ્વામીએ પધરામણી કરેલી છે, છતાં આટલી બીમારીમાં ક્યારે ઢીલા પડેલા નથી. 1994માં સ્વામી લંડનની અંદર હતા ત્યારે હરિભગત છે ત્યાંના દિનકરભાઈ એ ત્યાં હાજર હતા, એટલે સ્વામી કે દિનકર, એ કે હા બાપા. સ્વામી કે દિનકર મારી આંખો ગઈ, કારણ કે ઓપરેશન થઈ ગયેલું 80માં. સ્વામી કે મારી આંખો ગઈ, મારું હૃદય ગયું, કારણ કે 80માં એટેક આવેલો. સ્વામી કે દિનકર મારી આંખો ગઈ, મારું હૃદય ગયું, મારા ખભાઈ ગયા, મારી કેડેય ગઈ, મારા પગઈ ગયા, મારું બધું જ ગયું છે પણ મારી ભક્તિ હજી એવી ને એવી છે. એ કઈ ભક્તિ? તો ફરીથી 21 મે 1950 પોતાના ગુરુ આગળ લીધેલી પ્રતિજ્ઞા, એ સત્સંગ પ્રચાર કરવાની, વિચરણ કરવાની જેમણે ભક્તિ માનેલી છે આ સેવાને. સ્વામી કે આ બધું ગયું પણ આજ દિન સુધી મારી ભક્તિ એવી ને એવી છે, 94 નહીં આ 2006ની સાલ થઈ, છતાં પણ એમની ભક્તિની અંદર લેશ માત્ર આંચ આવેલી નથી. એટલે સેવકોએ બધા એક વખત હરિભક્તોએ સંતોએ કહ્યું કે બાપા આપ એમ કરો, વિચરણ બંધ કરો ને પોપ જેવું કરો, વર્ષે એક વખત આવીને હાથ ઊંચો કરવાનો. એમાં પધરામણી આવી ગઈ, એમાં પત્રલેખન આવી ગયું, એમાં મુલાકાત આવી ગઈ, બધું એમાં આવી જાય. સ્વામી કે ના ના એવું ન કરાય. એ કે ના સ્વામી હવે શું વાંધો છે, કોઈને વાંધો નથી, તમે કરશો તો. ત્યારે સ્વામી શું બોલ્યા, સ્વામી કે મેં મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષ સુધી વિચરણ કરતા જોયા છે, મેં મારા ગુરુ યોગીજી મહારાજને 80 વર્ષ સુધી વિચરણ કરતા જોયા છે અને એમણે મને આ સેવા સોંપેલી છે અને હું પગ વાળીને બેસું તો એમણે સોંપેલી સેવા મેં લજવી કહેવાય. જો એમના મનની અંદર જે વિચાર છે ને, આ વિચારથી પોતે 86 વર્ષે વિચરણ કરે છે, તો આપણે આપણા ગુરુને 86 વર્ષ સુધી નથી જોયા, એમણે એમના ગુરુને જ જોયેલા છે. આપણે આપણા ગુરુને સ્વામીને આ તારીખે આંખેથી જોઈએ છે કે આટલી બીમારી વચ્ચે સ્વામી વિચરણ કરે છે, તો આપણને ક્યારેક એમ થાય ચાલો ને બેસી રહીએ, મુલાકાતમાં નહીં જઈએ, સંપર્કમાં નહીં જઈએ, ટાઈમે જઈશે, ભગવાનની ઈચ્છાથી સત્સંગ વધુ હોય તો વધે અને ઘટવું હોય તો ઘટે. આવા વિચારથી આળસ પ્રમાદ બાના ફરિયાદ કંઈક આવી જાય અને ન વિચરણ કરીએ તો આપણે પણ આપણને જે સેવા સોંપેલી છે લજવી કહેવાય. તો સ્વામી બાપા કે મેં મારા ગુરુને જોયા, એમ આપણે પણ કેવું જોઈએ કે મેં મારા ગુરુ સ્વામી બાપાને 86 વર્ષ સુધી વિચરણ કરેલા જોયેલા છે, તો એ સ્વામીને આપણી નજર સામે આપણા હૃદયની અંદર આ વિચરણને રાખીને જો સેવા કરશું તો જ સાચી સેવા થશે. અને શાસ્ત્રીજી મહારાજ, આપણે ગઈકાલે જોયેલું કે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ દેહ સેવા કરતા કરતા દેહ પડી જાય તો દેહ લેખે લાગ્યો કહેવાય, એમ કદાચ ગમે તેવી શારીરિક કે આર્થિક કે વ્યવહારિક પ્રતિકૂળતા વચ્ચે સેવા કરતા કરતા દેહ પડી જાય તો મોટા પુરુષ માટે તો આવા 100-100 દેહ પાડી દે તોય ઓછું છે, તો એમનું ઋણ ચૂકતે થઈ શકે એમ નથી, તો પણ એ લેખે લાગ્યો કહેવાય. અને કદાચ જો આપણે સેવા નહીં કરીએ તો સારંગપુરમાં સદગુરુ સંત પરમ પૂજ્ય સંત સ્વામી ઘણી વાર એવું કહેતા, સંત સ્વામી કે તમે જો પ્રમુખ સ્વામીનું કામ નહીં કરો તો પ્રમુખ સ્વામી તો એવા સમર્થ છે ઝાડમાંથી માણસ ઉભા કરી અને એના કામ કરી નાખશે.
आ तो अपन ने आ सेवा सौंपेली छे, बाकी आपड़ी सेवा थी के आपड़ा पुरुषार्थी कहीं थतु नथी, पण आपड़े आगळ आवीए एना माटे आ सेवा अपन ने आपेली छे। आपड़े नहीं करिए तो आ तो अक्षर ब्रह्म छे, जड़मा प्रवेश करे तो जड़ पण चैतन्य जेवू थई जाय, तो जाड़मांथी माणस उभा करी करीने पोताना काम करे एवा समर्थ छे, पण छतां एमणे पण विचरण करेलू छे। तो शिष्यनी एक फरज नहीं पण एक पोतानो धर्म छे के पोताना गुरुना संकल्पो, ए संकल्पोने उठावी लेवा, घेर घेर अक्षर पुरुषोत्तमनुं भजन थाय ए संकल्पने आपणे आपणा खभा उपर ऊंचकी अने ए संकल्पने साकार आपड़ा द्वारा ज बनावी सकीए एवी शक्तिथी बधा ज मंडी अने गुरुने राजी करी सकीए, ज प्रार्थना। श्री स्वामी नारायण भगवानની જય।